નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્યામ સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તેમની અંદર સ્વાધ્યાય 3.4 પ્રશ્ન નંબર 2 તેમનો દાખલા નંબર 3. જો તમે સૌ પ્રથમ વખત જ ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કે જેથી કરીને ટેક્સ્ટબુકના વિડીયોના સોલ્યુશનની સાથે સાથે NCERT એક્ઝામ્પલર પૂરક સાહિત્ય જે આપણે ગુજરાત બોર્ડે બહાર પાડેલું છે તેનું પણ સોલ્યુશન અમે આ ચેનલ પર મૂકવાના છીએ, જે ગુજરાતમાં સૌ પ્રથમ અને યુટ્યુબમાં પણ સૌ પ્રથમ વખત જ હશે, જેનો તમે પણ લાભ લઈ શકશો. એટલે ખાસ વિડીયોને શેર અને ચેનલને શેર પણ કરી દેજો, જેથી તમારા મિત્રોને પણ હેલ્પફુલ થઈ શકે. શરૂ કરીએ પ્રશ્ન નંબર 3. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બે અંકોની સંખ્યા છે, તેના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા, સંખ્યાના 9 ગણા જે કરીએ ને એ મળતી સંખ્યા અંકોની અદલા બદલી, એટલે એકમમાં હોય દશકમાં, દશકમાં એકમમાં, એટલે અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા બે ગણી છે, તો તે સંખ્યા શોધો. જ્યારે પણ આ પ્રકારનો કોઈ પ્રશ્ન આવે, બે અંકની સંખ્યાની વાત આવે, ત્યારે બે અંક આપણે ધારવા પડે, દશકનો અંક અને એકમનો અંક. હવે આપણે ધારી લઈએ, ધારો કે એકમનો અંક x અને દશકનો અંક y છે. એકમનો અંક અને એકમનો અંક x અને દશકનો અંક y હોય તો સંખ્યા શું બનશે? તો ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં એવું કહી દે, સાહેબ એકમનો અંક પહેલા આવે ને દશક પછી આવે ને વાય એક્સ બનશે. પરંતુ આવી ભૂલ નહીં કરતા. બે અંકની સંખ્યા લખવા માટેની પદ્ધતિ 10 ગુણ્યા દશકનો અંક પ્લસ એકમનો અંક, એટલે આ રીતે થાય. તેથી સંખ્યા 10 ગુણ્યા દશકનો અંક પ્લસ એકમનો અંક, એટલે 10 દશકનો અંક શું છે આપણો વાય, એટલે 10y પ્લસ એકમનો અંક એટલે x. આ આપણી શું થઈ? સંખ્યા થઈ, મૂળ સંખ્યા પણ કહી શકો તમે. હવે આપણે શું કરવાનું કીધું? બંને અંકોનો સરવાળો કેટલો છે? 9. એટલે આપણે લખી બંને અંકોનો સરવાળો 9 હોવાથી, એટલે કે એક્સ પ્લસ વાય બરાબર 9, અથવા તો આપણે એને શું લખી શકીએ કે એક્સ પ્લસ વાય માઇનસ 9 બરાબર 0. આને કહી દઈએ સમીકરણ નંબર 1. આપણને એક સમીકરણ મળી ગયું છે. હવે આપણે શું કરવાનું છે કે સંખ્યાને 9 ગણાય, એટલે સંખ્યાને 9 તો એને 9 વડે ગણી દે, ગુણી દેશું, સંખ્યાને 9 ગણા થઈ જશે. પરંતુ અંકોની અદલા બદલી કરતા, અંકોની અદલા બદલી, અંકોની અદલા બદલી કરી તો એકમનો અંક શું હતો? એક્સ, તો હવે થઈ જશે વાય. કરતા એકમનો અંક વાય અને દશકનો અંક એક્સ થશે. આપણે બદલાવી નાખ્યું, એકમ હતો એ દશકમાં, દશક હતો તે એકમમાં લઈ લીધો. તેથી નવી સંખ્યા, અંકોની અદલા બદલી કરતા નવી સંખ્યા 10 ગુણ્યા દશક એટલે 10x પ્લસ એકમ એટલે 10x પ્લસ વાય થાય. આ નવી સંખ્યા બરાબર છે. હવે આપણને શરત શું આપી? કે મૂળ સંખ્યાના 9 ગણા એ અદલા બદલી કરવાથી મળતી સંખ્યા કરતા સંખ્યાના 2 ગણા જેટલી છે, એટલે મૂળ સંખ્યાના 9 ગણા એ અદલા બદલી
કરવાથી મળતી સંખ્યાના બે ગણા છે. તેથી મૂળ સંખ્યાના નવ ગણા, એટલે મૂળ સંખ્યા કઈ હતી? દસ વાય પ્લસ એક્સ, અને નવી સંખ્યાના બે ગણા જેટલું થાય, એટલે નવી સંખ્યા દસ એક્સ પ્લસ વાય. આ આપણી દસ એક્સ પ્લસ વાય નવી સંખ્યા છે. હવે ગુણી દઈએ એટલે આ થઈ જશે નેવું વાય પ્લસ નવ એક્સ વીસ એક્સ પ્લસ બે વાય. એક્સ અને વાય બંને પદો છે તે આપણે ડાબી બાજુ લઈ લઈએ, એટલે નેવું વાય પ્લસ નવ એક્સ અને માઇનસ વીસ વાય માઇનસ ટુ વાય બરાબર ઝીરો. હવે સોરી વીસ એક્સ, હવે નવ એક્સ માઇનસ વીસ એક્સ એટલે માઇનસ અગિયાર એક્સ, નેવુંમાંથી બે વાય જાય તો પ્લસ અઠ્યાસી વાય બરાબર ઝીરો. તો આ આપણને એક સમીકરણ મળ્યું, આને આપણે કહી દઈએ સમીકરણ નંબર બે. હવે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે છે એનો આપણે ઉકેલ મેળવ્યો, પહેલાં તો મળશે કે નહીં ચકાસવા માટે એ પણ આપણે જોઈ લઈએ. સમીકરણ એકને એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો અને સમીકરણ બેને એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર ઝીરો સાથે સરખાવતા એટલે એ વન આપણને મળશે એક, બી વને મળશે એક અને સી વન મળશે માઇનસ નવ, એ ટુ મળશે માઇનસ અગિયાર, બી ટુ મળશે અઠ્યાસી અને સી ટુ નથી એટલે ઝીરો. તેથી આપણે એ વન અપોન એ ટુ મેળવીએ એટલે એકના છેદમાં માઇનસ અગિયાર, અને બી વન અપોન બી ટુ મેળવીએ એકના છેદમાં અઠ્યાસી, બંને સરખા મળતા નથી. એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન બી ટુ, તેથી અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે. હવે આપણે ઉકેલ મેળવીએ. લોપની રીતે ઉકેલ એટલે સમીકરણ એક છે એમાં એક્સ છે ને આમાં માઇનસ અગિયાર એક્સ છે, આને અગિયાર વડે ગુણી દે એટલે અગિયાર એક્સ પ્લસ અગિયાર વાર થઈ જાય, પછી સમીકરણ એક અને બેનો સરવાળો કરી નાખીએ એટલે આ પ્લસ અગિયાર અને માઇનસ અગિયાર કેન્સલ થઈ જશે. સમીકરણ એકને અગિયાર વડે ગુણી અગિયાર વડે ગુણી સમીકરણ એક અને બેનો સરવાળો કરતા, અગિયાર વડે ગુણો એટલે અગિયાર એક્સ પ્લસ અગિયાર વાય બરાબર અગિયાર નવા નવાણું. સમીકરણ બે માઇનસ અગિયાર એક્સ પ્લસ અઠ્યાસી વાય બરાબર કંઈ નથી તો ઝીરો. સરવાળો કરીએ એટલે આ કેન્સલ, આ થઈ જશે નવ્વાણું વાય બરાબર નવ્વાણું એટલે વાય બરાબર નવ્વાણુંના છેદમાં નવ્વાણું એટલે એક. વાયની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દો. વાયની કિંમત
સમીકરણ એકમાં મુકતા એક્સ પ્લસ વાયની જગ્યાએ એક બરાબર નવ, એક્સ બરાબર નવ માઇનસ વન એટલે એક્સ બરાબર મળ્યા આઠ. એક્સ અને વાય બંનેની કિંમત આપણને મળી ગઈ છે. હવે આપણે કેમાં મૂકવાની છે એને? મૂળ સંખ્યામાં. આપણી આપણે તો સંખ્યા મેળવવાની કીધી છે ને, તો તે સંખ્યા શું થયું એટલે આપણી મૂળ સંખ્યા દસ વાય પ્લસ એક્સ. તેથી માંગેલ સંખ્યા દસ વાય પ્લસ એક્સ, દસ વાયની જગ્યાએ એક અને એક્સ એટલે આઠ, દસ પ્લસ આઠ બરાબર અઢાર. તેથી માંગેલ સંખ્યા અઢાર મળે છે. નીચે આપણે એક લીટી લખી નાખી કે તેથી માંગેલ સંખ્યા અઢાર મળે છે. તો આ હતો 3.4 નો પ્રશ્ન 2 નો દાખલા નંબર 3. ફરી મળીશું નવા વિડીયોની અંદર નવા દાખલાઓ સાથે. આભાર. જય હિન્દ.